હવે પ્રશ્ન નંબર 4 જોઈ રહ્યા છીએ આપણે કે નીચેનું કોષ્ટક જો અહીં પ્રત્યેક આકૃતિને ત્રિકોણમાં વિભાજિત કરે છે અને તેના પરથી ખૂણાના માપનો સરવાળો શોધેલ છે શેનો ખૂણાના માપનો સરવાળો મિત્રો શેનો ખૂણાના માપનો તો પહેલી આકૃતિ કેટલી કઈ છે 3 તો બાજુ કેટલી 1 2 અને 3 તો હું 3 લખીશ બીજીમાં 1 2 3 અને 4 તો 4 અહીંયા 1 2 3 4 5 તો 5 બાજુઓ 1 2 3 4 5 6 તો 6 બાજુઓ મિત્રો અહીંયા ત્રિકોણમાં જો કોઈ ત્રિકોણમાં એક જ વિભાજિત કરેલ છે તો આપણને ખબર છે કે બધા ત્રિકોણ ત્રણ ખૂણા સરવાળો કેટલો થાય 180 અંશ થાય કેટલો થાય 180 અહીંયા જો કેટલા ત્રિકોણ પડ્યા 2 અહીંયા 1 2 અને 3 અહીંયા 1 2 3 4 ત્રિકોણ પડ્યા મિત્રો જોઈએ આપણે 2 ગુણ્યા 180 તો શું થાય 360 થાય પણ કુલ કેટલી હતી 4 માંથી 2 બાદ કરો 180 તો આદુ 360 અંશ થાય અહીંયા જો કુલ કેટલી 5 કુલ કેટલા 5 તો અહીંયા ત્રિકોણ 1 2 3 તો 3 ત્રિકોણ 180 3 18 દઈ 54 બરાબર 560 તો 5 માંથી કેટલા કરીએ છીએ 2 બાદ કરીએ છીએ તેથી 180 બરાબર 540 હવે અહીંયા જો કુલ 6 3 4 ત્રિકોણ 1 2 4 ત્રિકોણ તો 18 180 720 પણ કેટલામાંથી બાદ કરે આપણે 6 માંથી 2 બાદ કરો ત્યારે 180 થાય તો 720 મિત્રો આપણે સમજી શકીએ છીએ કે હવે અંદરના કોઈ પણ બહુકોણ હોય ત્યારે અંદરના બધા ખૂણાના માપનો સરવાળો શોધવા માટે શું કહે છે બાજુઓની સંખ્યા માંથી શું કહે છે 2 બાદ કરીએ છીએ ગુણ્યા 180 બરાબર તો આપણને શું મળે છે ખૂણાના માપનો સરવાળો તો આ સૂત્ર આપણું યાદ રાખવાનું જ્યાં એન શું છે બાજુની સંખ્યા એન બાજુની સંખ્યા ગુણ્યા 180 તો મિત્રો આ સૂત્ર જો હું ત્રિકોણ માટે વાપરું ત્રિકોણમાં કેટલા 3 બાજુઓ દાખલા તરીકે ત્રિકોણની 3 બાજુઓ એમાંથી 2 બાદ કરો ગુણ્યા 180 3 માં 2 જાય તો 1 ગુણ્યા 180 ચલો 180 મિત્રો જવાબ આવી આપણો આવી રીતે કેટલાક આપણા નીચે આપેલા બાજુઓની સંખ્યા આપેલી છે જેમ કે 7 બીજી બાજુઓ છે 10 ત્રીજી બાજુ છે 8 અને ચોથી બાજુ છે n તો આપણે શું કરવાનું છે જવાબ શોધવાનો છે તો મિત્રો 7 બાજુ ધરાવતો હોય તો n માઇનસ 2 ગુણ્યા 180 મૂકી દઈએ છીએ આપણે તેથી n ની જગ્યાએ 7 માઇનસ 2 ગુણ્યા 180 શું થશે 5 ગુણ્યા 180 18 95 એટલે 900 સરવાળો થાય 7 બાજુઓ વાળો ષષ્ઠ સપ્તકોણ હોય સપ્તકોણ તો એનો સરવાળો કેટલો થાય 180 10 માઇનસ 2 ગુણ્યા 180 8 ગુણ્યા 180 તો મિત્રો 440 જવાબ આવશે હવે 8 માંથી 2 બાદ કરો ગુણ્યા 180 તો શું થશે 8 માંથી 2 બાદ જાય તો 6 ગુણ્યા 180 બરાબર તો શું થશે 108 10 80 એનો જવાબ આવશે તો મિત્રો n બાજુ હોય તો n માઇનસ 2 ગુણ્યા 180 આ આપણું સૂત્ર બની ગયું તો મિત્રો શું લખવાનું કે અંદરના બધા ખૂણાનો
માપનો સરવાળો શોધવા માટેનું સૂત્ર શું છે? એન માઇનસ ટુ ગુણ્યા 180. તો મિત્રો કેટલાક બાજુઓના માપ લખું છું, બાજુઓના સંખ્યા લખું છું, બાજુઓની સંખ્યા નંબર 1 11, નંબર 2 12, નંબર 3 6, નંબર 4 5, નંબર 5 3. આ 5 દાખલાના જવાબ તમારી કોમેન્ટ બોક્સમાં આપવાના રહેશે મિત્રો. નંબર 5, નિયમિત બહુકોણ એટલે શું? એવા નિયમિત બહુકોણના નામ આપો જેમાં નંબર 1 3 બાજુ હોય, નંબર 2 4 બાજુ હોય અને નંબર 3 6 બાજુઓ હોય. મિત્રો પહેલો પ્રશ્ન શું છે આપણો? નિયમિત બહુકોણ. મિત્રો નિયમિત બહુકોણ કોને કહીએ આપણે? કે જેને બધી બાજુઓ કેવી હોય? સમાન. અને તે બહુકોણના ખૂણાઓ સમાન હોય તેને આપણે કહીએ છીએ નિયમિત બહુકોણ. મિત્રો નંબર 1 3 બાજુ હોય. મિત્રો 3 બાજુ એટલે 3 બાજુઓ સમાન હોય, દરેક બાજુ કેવી હોય? સમાન હોય. તો આપણે કયો કહીએ છીએ? ત્રિકોણ. શું કહીએ ને? ત્રિકોણ. મિત્રો બીજો પ્રશ્ન હતો આપણે 4 બાજુઓ. 4 બાજુ એટલે જેમ કે ચોરસ નિયમિત હોય તો ચોરસ આકાર કહેવાય. કેમ? બધી બાજુઓ સરખી, બધા ખૂણા પણ કેવા હોય? સરખા. તેથી ચોરસ શું થશે તેનો જવાબ? નંબર 3 6 બાજુ હોય. મિત્રો 6 બાજુ એટલે કેવો આકાર? ષષ્ઠકોણ આકાર. કેવો? ષષ્ઠકોણ આકાર. બધી બાજુઓ સરખી, બધા ખૂણા સરખા. તો શું કહેવાય? ષષ્ઠકોણ આકાર. બહુકોણ નામ શું હોય? ષષ્ઠકોણ. જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો.